સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું માર્કેટિંગ યાર્ડ એટલે ગોંડલ માર્કેટિંગ યાર્ડ, જ્યાં તમામ પ્રકારની ખેત પેદાશની આવક મોટા પ્રમાણમાં થાય છે, ત્યારે આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળી, કપાસ અને શાકભાજી સહિતની મોટા પ્રમાણમાં પાકની આવક થઈ છે. માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ આવક શાકભાજીની થઈ રહી છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જર્સીની આવક. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પણ અત્યારે ઘઉં, કપાસ, મગફળી, તલ, ડુંગળી, બટેટા, ટમેટા સહિતના પાકોની આવક થઈ રહી છે. ઘઉંના ટુકડાની આવક 2470 ક્વિન્ટલ, મગફળીની આવક 8000, લાલ ડુંગળીની આવક 6250 ક્વિન્ટલ અને સોયાબીનની આવક 552 ક્વિન્ટલ થઈ છે. ભાવની વાત કરવામાં આવે તો ઘઉંનો ભાવ 450-626, મગફળીનો ભાવ 1011-1670 રૂપિયા, લાલ ડુંગળીનો ભાવ 81-421 રૂપિયા અને સોયાબીનનો ભાવ 821-930 રૂપિયા બોલાયો હતો. ભાવની વાત કરવામાં આવે તો ટમેટાની આવક 37,740 કિલો, મરચા 15,850 કિલો, ગુવાર 9,400 કિલો, રીંગણા 14,610 કિલો, ફ્લાવર 5,770 કિલો, બટેટા 49,850 કિલો, કોથમીરના પૂરા 100 કિલો, દૂધી 3,460 કિલો અને કાકડીની 3,250 કિલો આવક થઈ છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા આ યાર્ડમાં આવે છે. માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતો ભાવ મળતો હોવાથી જૂનાગઢ અને મોરબી જિલ્લાના ખેડૂતો પણ તેનો માલ વેચવા માટે અહીંયા આવે છે. આ સાથે જ ભાવનગર, મોરબી, જામનગર, જૂનાગઢ સહિતના જિલ્લાના ખેડૂતો પોતાનો માલ વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે.